ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામ ખાતે આવેલ એક ફાર્મ હાઉસમાં સુરત રેન્જના આરઆર સેલ તથા એસઓજીએ છાપો મારી રૂપિયા 44,36,000 ની કિંમતના મિથિલિન ડાયોક્સી મેટફેટામિલ ડ્રગ્સના જથ્થા સાથે 400ની ધરપકડ કરતા ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સુરત રેન્જ આઈજીના આરઆર સેલ તથા ઓપરેશન ગ્રુપનો પોલીસ સ્ટાફ નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતો તે વખતે તેઓને ચીખલી તાલુકાના પીપલ ગભાણમાં આવેલ ભગવાનભાઈના ફાર્મ હાઉસમાં કેટલાક ઇસમો બ્રાઉન સુગરનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે આરઆર સેલ અને ઓપરેશન ગ્રુપે સંયુક્ત રીતે પીપલ ગભાણ ગામના ફાર્મ હાઉસમાં છાપો મારી રૂપિયા 44,36,000 એમડી ડ્રગ્સના જથ્થા સાથે મુકેશ પટેલ, બાબુ આહીર, પ્રકાશ પટેલ અને મનોજ ચીમન પટેલની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે 4 ઇસમો સામે ડ્રગ્સ એક્ટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. રુદાઈતાલ તારીખ 30/10/2018 ના રોજ આરઆર સેલની ટીમ સુરત વિભાગ સુરત ઓપરેશન ગ્રુપની ટીમ નાઓએ ચીખલી વિસ્તારમાં પીપલ ગાભણ ગામે ખેરગામ રોડ ઉપર વાડના હદમાં જેવું એ આરઆર સેલની ટીમે વોચમાં રહી તેઓએ ત્યાં એક મોટરસાયકલમાં મેથિલિન તથા એમડીએમએ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડેલ, જેની કિંમત 44,37,720 થાય છે. 4 આરોપીઓ પકડાયેલા છે. તેઓ એક પ્રકાશભાઈ ભગુભાઈ કોળી પટેલ, બાબુભાઈ ડેડાભાઈ આહીર વાડના તથા બીજા 2 આરોપીઓ મળી કુલ્લે 4 આરોપીઓને તેઓએ રંગે હાથે ઝડપી પાડેલ છે. તેમના વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની કલમ 8C 21C 29 મુજબનો ગુનો આજ રોજ દાખલ કરેલ છે. એ સપ્લાય અહીંથી એ લોકો ખેરગામ ખાતે લઈ જવાના હતા. ખેરગામમાં પીપલ ગાભણ ખાતે પ્રકાશભાઈ ભગુભાઈ કોળી પટેલ તથા બાબુભાઈ આહીર ઘેજના છે, તેઓ લઈ જઈને ત્યાંથી કંઈક વિતરણ કરવાની એવી વાતો ચાલે છે. હજુ તપાસ ચાલુ છે. એવું હોય એ ડ્રગ્સ બેભાન કરવામાં અથવા ફાર્મસીમાં એ આવી ડ્રગ્સ આવું વપરાતું હોય છે.